જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફ્રાઈડ રાઇસ જે આપણે બારે હોટલમાં ખાતા હોઈએ છીએ તેવા જ બની અને તૈયાર થશે તેને બનાવવા ખૂબ ઇઝી છે અને જાજો સમય પણ નથી લાગતો બનાવવામાં તો ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ તો રોજ આવી નવી નવી રેસિપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બે લાયકોન પર પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી કરીને દરેક નવા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે ફ્રાઇડ રાઇસ માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં મેં અહીંયા એક વાટકી ગાજર ઝીણું કાપીને લીધું છે એક વાટકી કોબી ઝીણી કાપીને લીધી છે એક વાટકી કેપ્સિકમ લીધું છે અને સાથે જ તીખાસ માટે મેં બે લીલા મરચાંની પેસ્ટ બનાવી અને લીધી છે જો તમે ડુંગળી લસણ ખાતા હોય તો આ સ્ટેજ ઉપર ડુંગળી લસણ કાપીને પણ લઈ શકો છો અને સાથે જ તમારા મનપસંદ વેજીટેબલ પણ લઈ શકો છો ને મેં પહેલાં અહીંયા એક વાટકી સ્વાદ બાસમતી ભાતને બોઈલ કરી અને પહેલેથી લઈ લીધો છે જો તમારી પાસે બપોરનો ભાત વધ્યો હોય તો તમે એ પણ એડ કરી શકો છો મેં અહીંયા એલ્યુમિનિયમની કડાઈ પર બે ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખ્યું છે અને જો તમે ડુંગળી કે લસણ ખાતા હોય તો પહેલાં તે એડ કરવા અને પછી ગાજર એડ કરવા તો મેં પહેલાં ગાજર એડ કર્યા છે ગાજરને ચડતાં બેથી પાંચ મિનિટનો સમય લાગે છે તેના માટે આપણે ગાજર પહેલાં જ એડ કરવાના છે અને કોઈ બી તમે ચાઇનીઝ વાનગી બનાવો તો તેમાં એલ્યુમિનિયમની કે પછી લોખંડની કડાઈ યુઝ કરશો તો ચાઇનીઝ વાનગીનો ટેસ્ટ એકદમ હોટલ જેવો જ આવે છે તો કોઈ બી ચાઇનીઝ વાનગી એલ્યુમિનિયમમાં કે લોખંડમાં જ જરૂરથી બનાવવી તો હવે ગાજર આપણા સતડાઈ અને તૈયાર છે તો હવે તેમાં આપણે મરચાંની પેસ્ટ ઉમેરીશું કેપ્સિકમ ઉમેરીશું અને કોબીજ ઉમેરીશું આ ત્રણેયને ચડતા જાજો સમય નથી લાગતો એટલે બધું જ આપણે સાથે ઉમેરી અને મિક્સ કરી લઈશું આ બધી પ્રોસેસમાં ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે કોઈ બી ચાઇનીઝ રેસીપી બનાવો તો ગેસની ફ્લેમ હાઈ જ રાખવી જેથી કરીને વેજીટેબલ સોફ્ટ ના થઈ જાય ચાઇનીઝ રેસીપીમાં વેજીટેબલ ક્રન્ચી હોય છે એટલા માટે ગેસની ફ્લેમ હાઈ જ રાખવી તો હવે આપણે વેજીટેબલ ફૂલ ગેસ ઉપર સાતળી લેવાના છે તો વેજીટેબલને આપણે પાંચથી સાત મિનિટ આ રીતે કન્ટિન્યુ સાતળી લેવાના છે અને વેજીટેબલ બરે નહીં એ વાતની ખાસ ધ્યાન રાખવાની છે તો હવે આપણા વેજીટેબલ સતળાઈ અને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે મિક્સ કરી અને વચ્ચે જગ્યા કરી લેવાની છે વેજીટેબલમાં તો આ રીતે વચ્ચે જગ્યા કરવાથીને અને મસાલા કરીશું તો મસાલામાં એકદમ સરસ સ્મોકિંગ ફ્લેવર આવી જાય છે જેથી કરીને આપણા રાઇસ એકદમ સરસ હોટલમાં બનતા હોય તેવા જ બનશે તો મેં અહીંયા સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને સાથે જ અડધીથી પોણી ચમચી જેટલો મરી પાવડર લીધો છે જો તમારા બાળકોને એ ખાસ ઓછી પસંદ હોય તો તમે તેની ક્વોન્ટિટી ઓછી પણ લઈ શકો છો તો હવે આપણે સરસ મીઠું અને મરીનો પાવડરને મિક્સ કરી અને સરસ સાતળી લેવાનું છે જેથી કરીને આપણે વેજીટેબલમાં તેની ફ્લેવર સરસ બેસી જાય તો હવે બે મિનિટ જેવું થઈ ગયું છે સતળતા હવે આપણે તેમાં સોસના મસાલા કરીશું તો મેં અહીંયા એક ચમચી રેડ ચીલી સોસ લીધો છે એક ચમચી ગ્રીન ચીલી સોસ લીધો છે જો તમે તમારા ટેસ્ટ પ્રમાણે સોસની ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો અને ટેસ્ટને બેલેન્સ આપવા માટે એક ચમચી જેટલો ટમેટો કેચઅપ લીધો છે હવે આપણે સોસને સરસ આ રીતે મિક્સ કરી લેવાનો છે અને ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે જેથી કરીને આપણું વેજીટેબલ સોફ્ટ ન થઈ જાય તો આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે અને વચ્ચે ફરીથી આપણે જગ્યા કરી અને જે ભાત બનાવ્યો હતો તે એડ કરી દઈશું તો મેં અહીંયા ભાત એડ કરી દીધો છે તો હવે આપણે એકદમ હળવા હાથે આપણે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે ભાત તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું અને એકદમ હળવા રાઈઝને મિક્સ કરી લેવાનો છે તો અહીંયા રાઈઝ આપણો મિક્સ થઈ અને તૈયાર છે તો તેને હજી આપણે ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર એકથી દોઢ મિનિટ માટે ચડવા દેવાનો છે તો હવે અહીંયા આપણે એકદમ ઝીણી સમારેલી કોથમરી એડ કરીશું એનો ફ્લેવર ખૂબ સરસ આવે છે તો એ જરૂરથી એડ કરવી તો એકદમ સરસ હોટલ જેવા જ ફ્રાઈડ રાઇસ બની અને તૈયાર છે તેને સર્વ કરીએ તો મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરી રાખ્યું છે તો તમે એને મંચુરિયન નૂડલ્સ કે કોઈ બી ચાઇનીઝ સૂપ સાથે સર્વ કરી શકો છો આ રીતે ફ્રાઈડ રાઇસ ઘરે જરૂરથી બનાવજો નાના અને મોટા દરેકને પસંદ આવશે અને હોટલનું ફ્રાઈડ રાઇસ ખાવાનું તો ભૂલી જ જશો